આજ રોજ રાજુલાના એક્ટિવ ઇસ્લામિક યુથ સમસ્ત ઇસ્લામિક ગ્રુપ દ્વારા આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલાના ટાવર ચોકની કુમાર શાળા 1 માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવાની ઓમકાર બ્લડ બેંક તેમજ અમરેલી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા આ કેમ્પના આયોજનમાં હાજર રહેલા સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધીના સમય રાખવામાં આવ્યો હતો, જેમાં 190 બોટલ બ્લડ એકત્રિત થયું હતું. બંને બ્લડ બેંક પાસે ખાલી બેગ ખાલી થઈ જતાં લોહી આપવા માટે માત્ર લાંબી લાઇનો જ લાગેલી હતી, જેમાં કોઈ લોકોને નિરાશ થઈને પાછા જવાની ફરજ પડી હતી. અત્યાર સુધીના આ કેમ્પમાં પ્રથમવાર એવી ઘટના બની કે બે બે બ્લડ બેંકવાળા હોવા છતાં લોહી દેનારાની સંખ્યા વધારે છે અને બ્લડ બેંક માટેની બેગની સંખ્યા ઘટી છે. આ કેમ્પમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ખાસ હાજરી આપી હતી, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યની હાજરી સાથે સાથે ભાજપના કાર્યકરો પણ વિશેષ હાજરી આપી હતી. આ કેમ્પ મુસ્લિમ યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતો. તે સમયે હિન્દુ કાર્યકર્તાઓ તેમજ દરેક સમાજના લોકોએ લોહી આપવા આગળ વધી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. આ ગ્રુપની વાત અહીં પૂરી કરતા પહેલા ખાસ એ વાતની ખુશી થાય છે કે રાજુલા શહેરમાં અત્યાર સુધી બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓએ બ્લડ ડોનેટ કરેલ નથી, ત્યારે આજે બહેનો માટે એક સુંદર અલગ વ્યવસ્થા કરતા આજે 40 જેટલી મહિલાઓએ બ્લડ ડોનેશન કર્યું, જે રાજુલા શહેરમાં સૌથી વધારે એકત્રિત થયેલ હોવાનો રેકોર્ડ